આપણે હવે સેશન શરૂ કરવા જઈ રહ્યા છે. મારું પહેલું પુસ્તક ઓમ પટેલ, વેદિકા પરીખ, પ્રશમ મહેતા, વિશ્વેશ દેસાઈ, આલાપ તન્ના અને રામેશ્વર ભટ્ટ. આ સેશનને મોડરેટ કરવા માટે આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ પ્રિયાંશી પટેલ ઓન સ્ટેજ. વિથ યોર ક્લેપ્સ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ પ્રિયાંશી પટેલ ઓન સ્ટેજ. થેન્ક યુ. ઓમ પટેલ, કેન વી હેવ યુ ઓન સ્ટેજ? ઓમ પટેલ, વેદિકા પારીખ, પરીખ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હવે યાદ રહી જશે, પણ હવે આ બે ત્રણ વખત ભૂલ થાય ને એટલે પછી યાદ રહે કે આ નામ છે. વિશ્વેશ દેસાઈ, આલાપ, રામેશ્વર ભટ્ટ. અને આ સેશનને હવે આગળ વધારશે નૈષત પુરાણી. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ વન્સ અગેન. રવિવારની આ સરસ મજાની સવાર છે અને ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના એડિશન 4ના આ તૃતીય અને અંતિમ દિવસે હું નૈષદ આપ સૌનું ફરી એક વખત દિલથી સ્વાગત કરું છું. હા બિલકુલ, સ્વાગત થાય ત્યારે તાળીઓ પાડી શકાય અને ખુલ્લા દિલે પાડી શકાય. આજે રવિવાર છે. ગઈકાલે મુકુંદભાઈ આવેલા અહીંયા, ડૉક્ટર મુકુંદ મહેતા, એમણે તો સરસ આમ હાથ ઊંચા કરીને હા 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 કરાયું હતું. એવું નહીં કરાયું, કમસે કમ જોરદાર તાળીઓ તો પાડી જ શકીએ આપણે. લેટ્સ હેવ અ ગ્રેટ રાઉન્ડ ઓફ અપલોડ ફોર ધ સ્પીકર્સ એન્ડ ફોર યુટ્યુબ. મને બિલકુલ સમજાય છે કે સન્ડે મોર્નિંગે એકદમ ઊંઘમાંથી ઉઠીને અહીં આવું, હલકી ફૂલકી જયપુરી રજાઈ ઓઢી હોય એવી ઠંડીમાં એ ખસેડીને અહીં સુધી પહોંચવું કેટલું અઘરું છે. પણ સવાર જતી રહી છે, મારે તમને ખાસ બે ત્રણ વાતો તરફ ધ્યાન દોરવું છે કે આજે એક તો છેલ્લો દિવસ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન્સ આજે પ્લાન થયા છે, તમે એનો મેક્સિમમ ફાયદો ઉઠાવજો, બહુ જ આનંદ કરજો. બીજી વાત એ કરવી છે કે આના પહેલાંનું એક સરસ મજાનું સેશન થયું, બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન, જેમાં આદિવાસી લોકબોલી સહિતની આપણે વાર્તાઓનું પઠન સાંભળ્યું છે. વાર્તાઓ ના એક બીજા દોર ઉપર આપણે આગળ જઈ રહ્યા છીએ અને એમાં આપણી સાથે આવા સરસ યુવા ઉભરતા ગુજરાતી લેખકો, વાર્તાકારો, વાર્તા લેખકો આપણી સાથે જોડાયા છે. હું આપ સૌનું ફરી એક વખત બહુ જ દિલથી સ્વાગત કરું છું. આઈ વેલકમ યુ ઓલ, આઈ વેલકમ યુ વિથ અ વોર્મ હાર્ટ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર એન્ડ ગ્રેસિંગ અસ. સો આ આખે આખું, જો હું ભૂલ ના કરતો હોઉં તો, ગુજરાતી બુક ક્લબના ઉપક્રમ સાથે આ થઈ રહ્યું છે. પ્રિયાંશી આપણી સાથે છે, પ્રિયાંશી પટેલ ગુજરાતી બુક ક્લબને સંભાળી રહ્યા છે. સો આ પ્રતિભાશાળી લેખકો વિશ્વેશ દેસાઈ, રામેશ્વર ભટ્ટ, ઓમ પટેલ, વેદિકા પારેખ, આલાપ તન્ના અને પ્રશમ મહેતા, ફરીથી એક વખત સ્વાગત આપનું. અને કેવી રીતે પુસ્તક લખવાની તેમણે શરૂઆત કરી હું પ્રિયાંશીને કહીશ કે થોડું અમને જણાવે, થોડું એમને જણાવે. જી, very warm welcome to all of you once again. It said there are no prodigies in literature. Literature requires experience in a way that mathematics and music do not. Tony Robbins has said that, but I truly beg to differ. We've got the youngest and I must say one of the best authors at the Gujarati Literature Festival today. What happens when literature marries young age? I believe magic happens. We've got the young authors who've come from all across Gujarat to talk about their journey, to share their experiences, to tell you what it means when you have an imagination that can conquer the hearts of millions and millions. We've got Anne Frank, whose diaries have been read, loved and cherished for years together. Why not we once again embrace
these young writers, their experiences, their stories, and ensure that they are loved just as much as Anne was. First of all, I would request Vishwesh to come up and talk about his book, his experiences, and then we'll take it up. You can even speak of that and speak of it. Vishwesh, hi, are you nervous? Okay, then you can sit there and can talk about it. Be comfortable. Yeah, see, I know that. Yeah, I was just looking at the time. I was unsure whether to say good morning or good afternoon. So, exactly 10 minutes, still there. So, Mane ye bhi asmanjas hati. Asmanjas, tane samjhan padshe ne? Oh, great. So, good morning everyone. There's still 10 minutes left. So, good morning. And I'd just like to talk a bit about my journey and how I published my book, Shadows of the Northlands. So, how it all began was, you know, how every author's journey begins. You start reading and you fall in love with reading. And it's my belief that at some point, every reader wants to be a writer. So it's the same with me. I think it's the same with all of us here. And whenever you read anything, for me personally, whenever I read something or whenever I watch a movie, I take the story of that book or movie forward in my head. And then I guess one thing led to the next, and I started writing short stories. So there's this writer's club that convenes on the first Sunday of every month at the British Council. When it first began, it was hosted by Estad Publishers, who published my book. So in June of 2014, what happened was that I took one of the short stories that I had written, and I read it out at the writer's club, and Estad Publishers liked it and they published that short story. Then a couple of months after that, I took the first 1,000 words of Shadows of the Northlands and I read those out, and again Estad Publishers liked it and offered to publish it. So in my head, this had begun as a short story, but then as the plot grew bigger and bigger, the short story transformed into a novella. That novella transformed into a novel, and right now the plan is to write a trilogy, which I'm planning on completing by the time I go to college. So that's how I started off. This is great. Rameshwar? Yeah, so it's your turn now. Namaste. Saras, I'm just going to say namaste, but what is it? Namaste. See? Mare to ele pehla to mare badane jaan kar devi che ke main je lakhi che e actually ek book che j nahi. હું જ્યારે 2013ની સાલમાં મારું લીવર 95% ડેમેજ થઈ ગયેલું, તો એ વખતે હું હોસ્પિટલમાં હતો અને હોસ્પિટલમાં મારા માટે કંઈ હતું નહીં, કારણ કે મને એક્ઝામ પેપર લખવાની એટલી આદત પડી ગયેલી કે મારા હાથ હલવા લાગતા હતા. તો મને થયું કે મારે કંઈક તો લખવું પડશે, એટલે એ વખતે મને જે અનુભવો થયેલા એને મેં નાના નાના વિભાગોમાં વહેંચી અને એના પર લખેલું. એટલે જેમ કે હું જે એન્ટીબાયોટિક બહુ જ લેતો હતો, એનું નામ હતું ZPO, તો એનો આકાર સેમ સબવેની ફૂટલોંગ સેન્ડવિચ જેવો હતો. તો એ બંનેની કમ્પેરિઝન કરીને એવી રીતે મેં એ નાની ચોપડી લખેલી, એ ગુજરાતીમાં છે. ગ્રેટ. સો પથારીમાં પડ્યા પછી આપણને લખવાનું મન થયું, કાંઈ વાંધો નહીં, એવું એ થાય. ઓમ પટેલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, આપણે ચાલશે, કંઈ વાંધો નહીં. મેં બહુ બધી બુક્સ વાંચું છું અને મને એક વસ્તુ કન્વે કરવી છે. તમે શું સોચો છો જ્યારે વેન આઈ સે બુક્સ? યુ ન્યુ મેન ટોર્ચર ઓર એબ્સોલ્યુટ પાઇલ ઓફ વન્ડર્સ? પણ સાચેમાં અ બુક ઇઝ અ વેપન વિચ હેઝ સ્ટ્રોંગર દેન એની અધર, બિકોઝ ઇટ કન્ટેન્સ થોટ્સ એન્ડ આઈડિયાઝ, અને એ છે ને સમથિંગ ઇન્વિન્સિબલ છે, એ તમે મારી ના શકો. યુ હેવ ટુ પ્રિઝર્વ દેટ, ઇટ ઇઝ બુલેટ પ્રૂફ. અને અકોર્ડિંગ ટુ જેફરી આર્ચર, ધ પેન ઇઝ માઇટીયર ધન ધ સ્વોર્ડ.
અને કોઈ કોઈ લોકો કહે કે રીડિંગ ઇઝ એન એક્સરસાઇઝ ઇન ફ્યુટિલિટી. ના, અત્યારે તમે કેટલાય લોકો અહીંયા નોવેલ્સ વાંચો છો, નોટ ન્યૂઝ પેપર્સ મેગેઝિન્સ બટ નોવેલ્સ. વાવ, મેની પીપલ, સમ પીપલ નો. આઈ જસ્ટ હોપ યુ રીડ નોવેલ્સ ફિલ્સ. બટ મૂવિંગ ઓન, તમે જ્યારે બુક ખોલો, તમે શું, વોટ યુ એક્સપેક્ટ ફ્રોમ દેટ બુક? દેટ કન બી ગિવ્સ યુ નોલેજ. યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ બુક. યુ વોન્ટ નો વોટ ઇટ ટ્રુલી મીન્સ. મીન્સ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ બુક, યુ હેવ ટુ લુક ઇનસાઇડ યુ. નોટ ઓનલી ટુ આર ધ ઓથર, હર યુ હેવ ટુ લુક ઇનસાઇડ યુ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઈચ વર્ડ, ઈચ સેન્ટેન્સ એન્ડ ઈચ પેરાગ્રાફ. And when you put that all together, it makes a book. A book's sole purpose, according to me, is to pass on knowledge and to record it. And I would like to give a quote over here. It's by William Faulkner, one of my favorite authors. It's, read, read, read. Read everything. Read trash, good, bad, classics, and absorb it. Right? Read it in the same way that the carpenter learns from his master. Read it in the same way and then write. And when you write it, if it's good, you'll find out. If it's not, then you can always throw it out of the window, which I have done many times. And there, but there has to be a certain understanding. It's also a part of the author. Like, you have to portray your feelings, the mood of the character. Inside, you have to write. And when you write, you can't just say scintillate biju etwal. No. Anyone knows what that means. Very easy, it means twinkle twinkle little star. And this nursery rhyme, when we complicate it, no one understands it. But when you simplify it, simplicity is the best policy. Hitler wrote his book Mein Kampf, of my struggle, very simple. Everyone in Germany had a copy at that time. Hitler, he struggled to be a leader, how he came forth, why he hated the Jews. This shows that simplicity is the best policy for everyone, not only for the scholars, but for each and every person to understand what that book means. And in my concluding note, I would like to say that books are the plane, they are the train and the journey, they're the destination and they are home. થેન્ક યુ. બાપરે, આ દીકરાની ઠાવકાઈ તો જુઓ, જે વાતો કરે છે. મને એમ થાય કે હું શું કરતો હતો આ ઉંમરે. તું ભાઈ રમવા રમવા જઉં છું, આમ થોડુંક જ સારું, થોડાથી થોડું વધારજો. હા, સહેજ આંબલી પીપળી, સહેજ ગિલ્લી દંડા, એવું બધું તો તમે શી ખબર રમતા હશો કે કેમ. હે, પપ્પા રમી લેશે. ખલાસ, ગુજરાતીઓનું સાહિત્ય જગત ઉજળું છે, ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને લોકોને એટલે જ GLFમાં વારંવાર આવવાનો આગ્રહ રાખીએ છીએ. જોરદાર તાળીઓ પાડો આ બાળકો માટે યાર. ઓકે, વેદિકા. હાય, આઈ એમ વેદિકા પારેખ. આઈ એમ અફ્રેડ ટુ સે અમંગસ્ટ ધીઝ રીલી ટેલેન્ટેડ રાઇટર્સ એન્ડ પીપલ હુ રાઇટ નોવેલ્સ એન્ડ શોર્ટ સ્ટોરીઝ એન્ડ વોટ નોટ, આઈ એમ અફ્રેડ ટુ સે આઈ હેવ ટુ બી અ પોએટ. I have my own website. I write poetry, I write short stories, I write the trending microfiction that you guys see these days on social media. Absolutely. My website's called readsandrambles.com if you would want to visit it. Like all of these people say, you have to start somewhere. Somewhere is the beginning. And I remember the first time I wrote poetry was when I was in third grade and my teacher introduced me to something called a haiku. I was so fascinated. That English class has been one of my most memorable English classes so far, because I remember being introduced to homophones, homonyms, similes and metaphors, and I was so fascinated. If I would dare say, I was as fascinated as, you know, a blind man is when he gets the power of sight for the first time. I was absolutely enthused by the power of words that there was. I was absolutely fascinated as to how much could be done with a language, with words, as to embellish the consciousness around us, instead of just putting them in textbooks and forcing children to read them.
it is that day that I made sure my mom got me a black spiral bounded notebook, and since then, every time that something has inspired me, I made it a point to note it down in my notebook. And I have to say, it has been, the pages have yellowed and there is so much that I've written. The change of handwriting is astounding. And right now I have a book which is more than 200 to 300 pages thick, and it has so many of my poetries, my scripts, my plans for novels, my microfiction, my short stories. And I have to say, all of that, maybe last year or so, is when I started publishing it onto my website. And it is recently that I bought my own domain and put it out in the open. And the amount of acclaim I've received was so startling, so heartwarming. It would really be amazing if you all checked it out and tell me how you felt about it. So do you carry that poetry with you? Which one? Acha, okay. Priyanshi has something to tell about her. Do you want to? You can just recite the poetry that has got hearts warm, that's got tears flowing, oh, yeah. And I've got you prizes all across. So recently I took part in a poetry, I study in a boarding school in Bangalore, and there was this All Bangalore Poetry Slam that I took part in, and there's this poem that I wrote myself. There's this poetry that I wrote, it's called That's What She Said. If any of you who are familiar with social media would know that That's What She Said is a very sultry joke that is all about sexual innuendos, and it's something that goes against my ideals of feminism. And as a feminist myself, I took a feminist take on this very sultry joke and tried to portray it in a completely different light. If you don't mind, I'd like to recite it. Please. So it starts off this way. I'm a performer, so I'd like it if I stood. Come forward. Hello, all of you can hear me, right? Long nights, warm days, struggling with pain and waiting free ends. Doctor's door, cold sweat, frozen heart, and near death. It's a girl, they said. Smiles and more frowns. Conversations and angry sounds. Kill her, they said. No, don't do that. I'm worth it. That's what she said. First day, new school, worn clothes and old shoes. You're a girl. You don't need education. That's what they said. But don't I deserve to learn? I promise I'll get something out of it. And that's what she said. Two braids, brown eyes, twinkling in daylight. Divisions made, dreams fade. You must have cheated. You can't top the class. You're a girl. That's what they said. But I earned it fair and square. You can't do that to me. And that's what she said. School grounds, field tracks, races, and gun cracks. Running, panting, winning. He wins, they said. Why would you do this to me? I won. Why? That's what she said. School ball, dance lights, first kiss, and petty fights. And of course he loved someone else. It was only for today. What did you think? But you promised. That's what she said. Long nights, workload, dim lights, an empty road. Walking, waiting. Big hands, he grabs, shrieks, gasps, punches, and deep stabs. Stop struggling and it won't hurt, he said. You're a coward! You're a coward! Someone save me! That's what she said. Broken and burned, losing faith, withering in pain. They say it's never too late. They're wrong. See? That's what you get for working. Sit at home and you'll be safe.
they said, "No, no, I don't believe that. I'll prove them wrong." That's what she said. Collecting shattered parts, piecing them together, growing, overcoming fear, and an abrupt end. Marriage. "Get married," they said. "We want a burden off our head." "I don't want to. Just please give me a chance to recover." That's what she said. 10 homes, 10 men, looking for love. And those pathetic, sympathetic tears and smiles. Impure, dirty, unholy. That's what they said. "You don't know what I've been through. You can't say that to me." That's what she said. Long nights, tear-streaked pillows, waiting for acceptance, and time flies. Hope dies. Ceilings shake. Hopes break. Hanging. Leaving. "Oh, what a pity. She was such a nice girl," they said. Paper flutters. Tight clutch. Bold writing. Tears fighting. "I quit." And that's what she said. થોડી વધારે તાળીઓ પાડી શકીએ, થોડી ઘોઘરા જેવી. અને હું ખાસ આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે એમની ઉંમરમાં આટલું સરસ લખ્યું છે એટલે તાળીઓ ના પાડશો, એમણે ખૂબ સરસ લખ્યું છે એટલે તાળીઓ પાડજો. સો ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. અલાપ તન્ના, તે ગોખી લીધું સચ્ચે? કારણ કે આ બધા બોલતા હતા ને ત્યારે તારા હોઠ આમામતા હતા. મિત્રતા જ નહીં ભાવતો તો એમને. સારું, ચાલ. નમસ્કાર, હું હાસ્યની વાત કરવા આવ્યો છું, એકદમ હલકી ફૂલકી. એટલે પુસ્તક લખવાની શરૂઆતની વાત કરું તો એ પૂછવા માંગીશ કે સ્કૂલ લાઈફ એ જિંદગીની કોને એકદમ યાદગાર છે આમ? એટલે કોના કહેવા પ્રમાણે કે સ્કૂલ લાઈફ એ જિંદગીની બેસ્ટ લાઈફ છે? હું તો માનું છું કે સ્કૂલ લાઈફ એ બીજી વાર મળવી જોઈએ. તો એક 8મા ધોરણમાં એક ફ્રી લેક્ચર હતો, આમ તો મારા માટે બધા ફ્રી લેક્ચર જેવા હતા, કંઈ ભણતો નહોતો, પણ કોઈકે કંઈ રમાડ્યું નહીં એટલે મને તો કંઈક લખીએ આપણે. તો કંઈક રમતું હતું, કોઈ ઊંઘતું હતું, કોઈ નાસ્તો કરતું હતું. શિક્ષક આવ્યા હતા પણ કોઈ એમને ગણકારતું નહોતું, એટલે લખી નાખ્યું ફટાફટ અને બધા ફ્રેન્ડ્સને પાસ કર્યું કે જો આપણા ક્લાસ વિશે લખ્યું, 8 ક વિશે લખ્યું. બધાએ નીચે કમેન્ટ કરી ચોપડામાં કે સરસ લખ્યું છે, સરસ લખ્યું છે. પછી એક શિક્ષકને આપ્યું, શિક્ષકે પણ કહ્યું સરસ છે. બીજા દિવસે આચાર્યશ્રીએ બોલાવ્યો, એટલે ફાળ પડી કે એમાં થોડું એવું લખ્યું હતું કે પ્રિન્સિપલ આવા અને તેવા ને બધું. એમને થયું કે હવે ગયા આપણે. પણ એમણે એવું કહ્યું કે બહુ સરસ આર્ટિકલ છે ને, આપણે સ્કૂલના મેગેઝિનમાં છાપીએ. એટલે આમ લાગ્યું કે ચલો ના, વાંધો નહીં. અને એ વખતે પેરેલલી વિનોદ ભટ્ટનું એક પુસ્તક વાંચી રહ્યો હતો જે એમણે એમના સ્કૂલ લાઈફના અનુભવો વિશે લખ્યા હતા. એટલે એનું બહુ જ ઇન્ફ્લુઅન્સ આવ્યું. અને એક પ્રસંગમાં વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર સામે બેઠા હતા અને મને વાંચવાનો મોકો મળ્યો. હું આમ સડસડાટ વાંચી ગયો, આમ નર્વસનેસમાં, નાનો હતો. પણ પ્રોગ્રામ પત્યા પછી દાદાએ અને રતિલાલ બોરીસાગરે કહ્યું કે બહુ સરસ લખ્યું છે, તું લખ. એટલે એટલી મોટી વાત હતી કે જેમનું પુસ્તક વાંચીને આપણને પ્રેરણા મળી અને આવીને કહ્યું કે તારે લખવું જોઈએ. અને પછી ધીમે 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 લખતો ગયો. અને સારી પ્રોસેસ એ હતી, એ મેં અર્પણ નોંધમાં અર્પણ નોંધ એવી છે કે આ પુસ્તક અર્પણ એવા તમામ શિક્ષકોને જેમની ભણાવવાની પદ્ધતિને કારણે તેમના જ લેક્ચર દરમિયાન હું તેમના વિશે લખતો. બહુ સરસ. એટલે ભણવાની સાથે સાથે અને બધા ફ્રેન્ડ્સ, મેં કહ્યું ને મમ્મી પપ્પાને બહુ જ ટાઈમ સુધી બતાવ્યું જ નહીં, કારણ કે બીક ખરી. કેમ એવું કર્યું? હું ઓળખું છું તારા પપ્પાને. ના પણ એ કઈ લડેવા નથી, એ ખુદ ગામ વિશે એટલું બધું લખે છે. પણ શરૂઆતમાં એવી બીક ખરી કે યાર સ્કૂલમાં જઈએ છીએ, 10મું ધોરણ હતું, કે કઈ બોલશે કરશે એટલે બતાવ્યું નહીં. બધા ફ્રેન્ડ્સને બતાવતો જ હતો. તો આજની તારીખમાં પણ બધી કમેન્ટ્સ છે મારી પાસે. એટલે શિક્ષકો વિશે કઈ રીતે લખ્યું, આપણે બધા બધાને નામ આપતા હોઈએ તો મેં એકદમ ઓર્ગેનાઇઝ લખ્યું, આમ મથાળું, મારું શિક્ષકનું નામ, ગુણધર્મો, આમ વિજ્ઞાનમાં હોય ને એમની લાક્ષણિકતાઓ, સજા શું આપે, પ્રમેય લખ્યું એમને, સાબિતીને સાધન. અને
અને એ અને બધા બહુ જલ્દી રિલેટ કરી શકે. મને એવું લાગ્યું કે ફિક્શન ને એવું બધું મારા માટે લખવું અઘરું છે, એના કરતાં જે અનુભવ્યું છે એને જ કંઈક અલગ રીતે મૂકીએ અને પછી બધાનો સપોર્ટ મળતો ગયો અને હવે બહુ જ જલ્દી એ પ્રકાશિત થવાનું છે. એનું નામ છે ભણવાને બહાને. વાહ, એટલે ભણવાને બહાને જે બધું થયું એનું એક પુસ્તક હવે જલ્દી જ આપની સમક્ષ આવશે. બિલકુલ, આપ અપને પાપા કે નકશે કદમ પે હૈ એ પણ અનુભવી અનુભવીને લખે છે. યસ, પ્રશમ મહેતા, યુ સ્ટાર્ટ રાઇટિંગ અ બુક એન્ડ ધેન વેરી ક્વિકલી યુ રિયલાઇઝ દેટ ધ બુક વોઝ સેટ ટુ રાઇટ યુ. પિક્યુલિયર પ્રીટીન્સ, ધીસ જર્ની સ્ટાર્ટેડ 3 years અગો. I used to write diaries and unfortunately that diary, my friend stole it and he read it. Now the contents of the diary could not be written in this book, but he liked it so much he asked me to write something which everybody could read, something on my life, on our experiences which people can relate to. Have you ever been treated like a child but asked to behave like an adult? Ever thought of the opposite gender as a species of lunatic apes but then fallen for one? Ever been forced to follow the rules but then you had the feeling to desperately try to become a rebel? If you have, no matter what your age is, you are a peculiar preteen. Volumes have been spoken about teens and children, but what about the ones in between them, sandwiched between two entirely different timelines? Are we the preteens? I'll tell you what preteens are. So Shakespeare said that the entire world is a stage. Well, I'd like to extend that metaphor, that analogy. If childhood is like the audience who just looks at the performers and learns from them, the adulthood is like the performers who know what they are doing, who love what they are doing and who enjoy what they are doing. Now we preteens, we are the MOCs. The masters of ceremonies, the anchors who know what is going to happen but they can't do what is going to happen. Certain cases we do. No offense. So this book is about peculiar preteens and our bittersweet experiences of middle school, the days of life when life feels like a slap to our face, at the same time the feeling of a flower, so soft. વેરી નાઇસ. કેટલા મજાના છોકરાઓ છે નહીં આ બધા, કેવું સરસ લખે છે, કેવી સરસ સરસ વાતો કરે છે. આવું ડા પણ અમારે જ્યારે મૂછો ફૂટતી હતી ત્યારે અમને નહોતું, અને અહીંયા અત્યારે બેસીને એવું બહુ એમ થાય છે કે આપણે રહી ગયા. પણ બિફોર વી મૂવ ફોરવર્ડ, કેટલીક વાત તમને કરવા જેવી છે. સેપ્ટ પ્લાઝામાં થોડી જ વારમાં લિટવિટ ક્વિઝ, સાહિત્યના સવાલો થવા જઈ રહ્યા છે. સંજય ચક્રવર્તી અને રાજેન્દ્ર ઉપાધ્યાય દ્વારા આ આખી આખી ક્વિઝ ત્યાં કન્ડક્ટ થવાની છે. તમારામાંથી કોઈને જો સાહિત્યની પ્રશ્નોત્તરી અને જવાબમાં રસ હોય તો તમે એ સવાલ જવાબોનો આનંદ લઈ શકો છો. સ્વર્ગીય હરબંસ ભલ્લા લિખિત પુસ્તકનું વિમોચન હરીશ નાયક અને યશવંત મહેતા કરવા જઈ રહ્યા છે ડાયમંડ માઇનમાં. ત્યાં પણ તમને જો રસ પડે તો તમે ત્યાં પણ પહોંચી શકો છો. અમે એક મંચ ઉપરથી આવી બીજા મંચની જાહેરાત કરીએ છીએ, એનો બિલકુલ મતલબ એવો હવે તમે ના કાઢશો. આ ચોથી એડિશન છે ને આજે ત્રીજો દિવસ છે GLF નો કે અમે તમને અહીંથી ખસેડવા માંગીએ છીએ. માત્ર જાણકારી છે કે બીજા સેશન્સ ઉપર ક્યાં ક્યાં શું શું થઈ રહ્યું છે. અને એક સાધારણ ચેન્જ છે, આ કાર્યક્રમ પછી જ્યારે બાપા હેમિંગવેના પોયરા આવો સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન આપણે કરવા જઈ રહ્યા છે એ પહેલાં વચ્ચે આપણે ઉદ્યોગપતિ યતીન્દ્ર શર્મા સાથે વાત કરવાના છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન આના પછી તરત થવા જઈ રહ્યું છે. લગભગ અડધો પોણો કલાકનું એ સેશન રહેશે. એ પછીથી આપણે બાપા હેમિંગવેના ગુજરાતી પોયરાઓ વિશે વાત કરીશું. સો આટલી નોંધ જરાક લેશો. તમને કદાચ શેડ્યુલ જે મળ્યું છે એમાં કદાચ આનો ઉલ્લેખ નહીં હોય. યસ, પણ મારે હું ઇન્ટરેક્શન પણ તમારી સાથે કરવા માગું છું. તમારે આ બચ્ચાઓને કંઈક પૂછવું હોય તો બચ્ચાઓ તૈયાર છીએ ને આપણે? અરે જોરદાર. પણ બિફોર દેટ પ્રિયાંશી, વુડ યુ લાઈક ટુ એડ એનીથિંગ ટુ ધીસ
નરેશન્સ, આઈ મીન તમે એમની વધારે નજીક રહ્યા છો, તમે વધારે ઓળખ્યા છે એમને, સો તમે કંઈ કહેવા પૂછવા માગશો? થેન્ક યુ. It's an open question for any one of you. What is more interesting according to you, the story or the story behind the story? For me, the story is more interesting because when the writer is writing it, the background, when he takes it in, it already describes the story and his story. So I think so people over here, the writers, they go to different places, taking the feeling to write, right? So that is something that when you do the mood of the character. When you take the mood, when you describe a mood of a character, you relate it to a person. And that person is somewhere close to you. Like J.K. Rowling, for example, Harry Potter was her neighbor. And Harry Potter's character is based out of her neighbor. So the story describes that person's own story. Okay. I have an opinion on this. So like the poem I just said, I feel like a story behind a story is really, really important. It serves as a base for the story that you're going to say. As a personal example, like the poem I just recited, that's what she said. The story behind it was really, personally, I feel, in a way, sad. You might have heard about method actors who, you know, try to enact their role in their daily lives before actually coming on screen and acting it out. I feel like I'm a method writer. So when I was writing this poetry for the poetry slam competition that I was to perform at, I looked at so many articles, so many videos, and since I'm from a boarding school, it would be interesting to talk to my roommate about it. She would tell you how I was just really, really upset 2 days before the poetry slam, during and after, while I was writing this poem. I was trying to feel the atrocities that women face and how they undergo pressure. They are from the society, from different mediums, from their parents, from their friends, how people who've been, how women who face so many problems in life manage life. And it was, I read so many articles, I talked to so many of them, and it was then that I realized how sad it is. And it is only when you feel something so strong, when you feel an emotion so absolute, that you're able to write and convey a story that is so emotional and powerful that the audience is moved to tears. Very nice. When I was in college, I used to brag to my professor that I've read 100 plus novels and books, etc. So he said, okay, you've read them. I was like, yeah. So he said, what do you make of them? So that's when he told me how reading a book is only 50% of it. When you start digging the story behind the story as to what has inspired the story, how the story post that moved the society, these kind of digging, these kind of stories that will come before you, that is what will make your experience with the story even better. So do you guys do that regularly, or you guys just, you know, read a book cover to cover and that's about it? I would like to share a quote that I saw yesterday or day before yesterday. It says that a book supplies you with the materials of knowledge, but it is thinking which makes what we read truly ours. So it is something that Priyanshi has said. Have you read it? Have you truly understood each and every word of what it said? Every paragraph, every line, what message it sends to you? Like we take her poem. Her poem had a message in each line. Each line had an impact on the audience that was listening to it. So if you read a book cover to cover, you're just skimming through it. It's just like reading one or two words of Jane Eyre and turning the page. You're not truly understanding the book, what it is meant for. You're just doing it for the heck of ending this at the back. But if you read it one or two times, the first time it's okay if you don't understand, you read it again. Now this time, you know what's there. You know what's coming. That's when you read it. Now you know what is going to happen now.
you understand it. Why did he write this? Why did he do this? Why, suppose we take William Faulkner, why did he write this thing over here? Like, there is this author of short stories, he's called the father of modern short stories. I kind of forgot his name. But he has the power of leaving you in suspense at the most interesting point, and the story is over. He builds it inside you. When you read it for the first time, I didn't get one word of what he said. It was so confusing. But when I read it for the second time, okay, so this is what is happening. Speaking from personal experience, I feel the story behind the story is more interesting. If you get to know the story behind the story, guaranteed. Also, an example, everybody knows about World War II, the story of World War II, how Britain made all the good choices at the end, how it did well, it did so well at the end. But then when the secret was revealed, we got to know about Alan Turing and his Enigma machine. So this Enigma machine was Germany had their set of had their language which nobody could crack, and it changed every 24 hours. But Alan Turing, this mathematician, he devised a machine that could crack this code. Now he didn't tell anybody about it, and this was under MI6, the super secret agency of Britain. So everybody thought that the World War, Britain won it because of the fluke, because it took all the right decision at the end. But then when you get to know the real story, that it was a machine who gave them the answer, you know, you find it much more interesting, much more alive. Yeah. So just to take that example forward, there was actually a movie made about this. It's called The Imitation Game. It features Benedict Cumberbatch. So I'd like to give another example. I think, have all of you heard of Dr. Jekyll and Mr. Hyde? Who has read Dr. Jekyll and Mr. Hyde by Robert Louis Stevenson? Yeah. So what this book deals with, at first sight, is just, you know, there's this eminent scientist who at night turns into this little monstrous creature who goes around murdering people. But when you get to know the story behind the story, the real story was that at the time of its publication, the Industrial Revolution was taking Britain by storm. And because of that, Charles Darwin's original species had also been recently revealed. So at that time, people in London were just figuring out, oh, mankind is descended from apes. So what that led to was a fear of regression. They were fearful of turning back into those apes. And so Robert Louis Stevenson, he played on that fear of regression. He played on the fear of the unknown that was born into the minds of the populace. And it was through using that context that he was able to imbue the book with a depth of emotion that made it such a hit that it's read even now. So for me, I'd say the story behind the story is more important than the story. Thank you. There's a conversation behind the conversation also. Very important announcement. At nichena tron number na je car vehicle se e hatavana che GJ1KE6635 KF5389 and GJ2BP5518. Tamara mathi koi nu pan jo aa vehicle hoy to તાત્કાલિક ત્યાં ત્યાંથી ખસેડો, તાત્કાલિક જરૂર છે. નૈશદભાઈ, હવે હું જવાબ આપીશ. એટલે હું બેઝિકલી સાયકોલોજી ભણતો હતો, ત્યારે પણ આવતું હતું કે આપણી માણસને એવું હોય કે જે આપણને જાણવા નથી મળતું ને, એ જો જાણવા મળી જાય ને, અઘરું છે, કોઈ સેલિબ્રિટીની વાત હોય કે કોઈ રાઇટરની વાત હોય, તો કંઈક વધારે મજા આવે. એક તમે બધા રિલેટ કરી શકો, એક ફિલ્મ અત્યારે ફિલ્મ મેકિંગ બની રહ્યો છે, તો એનું ઉદાહરણ આપું. એક કે રામલીલામાં દીપિકા પાદુકોણનો એક સરસ ગરબો છે આપણો, પેલું નગાડા સંગ ઢોલ બાજે, એમાં એણે કંઈક બહુ જ ભારે જે ઘાઘરો હતો કંઈક 32 કિલોનો હતો. એ પહેલાં ગીત જોયું તો નોર્મલ જોયું, પણ ખબર પડી કે યાર 32 કિલોનો હું પહેરીને કર્યું તો કંઈક અલગ વધારે મજા આવી. તો એવી જ વાત છે કે જ્યારે તમને વાર્તા પાછળની વાર્તા ખબર પડે કે એનું સ્ટેટ ઓફ માઇન્ડ શું હતું રાઇટરનું, એ કઈ રીતે કયા સંજોગોમાં વાર્તા લખે, અને પર્સનલી પણ મને પણ એ બધું શેર કરવાની પણ મજા આવે ને, લોકોનું જાણવાની કે કોઈ લેખક જ્યારે એ વસ્તુ કહે એની વાર્તા સિવાયની વાત,
કે એને મગજમાં કઈ રીતે વિચાર આવ્યો કે એ કઈ રીતે કયા સ્ટેટ ઓફ માઇન્ડમાં વાર્તા લખી, તો એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એક વાચક તરીકે તમે જ્યારે ફરીથી વાર્તા વાંચો ત્યારે એ મજા કંઈક અલગ હશે. મારે માત્ર એક જ વસ્તુ કહેવી છે કે મને જે મને સૌથી વધારે વાર્તા પાછળની જે વાર્તા હોય એ વધારે ફેસિનેટ કરે છે. કારણ કે મારા જ મગજમાં એક પહેલું જ ઉદાહરણ આવ્યું કે આપણી જે બહુ સક્સેસફુલ ફિલ્મ છે શોલે, એમાં જો કોઈએ જોયું હોય તો ગબ્બરની ટીમમાં સાંભા કરીને છે, તો એ એનો એક પગ લંગડો છે અને એ પથ્થરોની ઉપર જ બેઠો હોય છે. તો મને આખી ફિલ્મમાં એ જ શંકા હતી કે એ જો લંગડો છે તો એ આટલો પથ્થર ઉપર એટલે આટલા બધા ઉપર ચડીને ગયો કઈ રીતે હશે, અને જો એ ગયો પણ છે તો એ પાછો આવશે કેવી રીતે, એનો પગ કેમ તૂટ્યો છે. તો દેટ્સ વોટ એક્સાઇટ્સ મી ધ મોસ્ટ. ઓન દેટ નોટ આપણે આ બચ્ચાઓ સાથે ઇન્ટરેક્શન કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ કોન્વર્સેશન વિથ ધેમ. જેને પણ કોઈ સવાલ હોય, કંઈ પણ પૂછવું હોય તો તમે સીધા પૂછી શકો છો. રિક્વેસ્ટ એ છે કે કારણ કે સમયની આપણે મર્યાદાઓમાં ચાલીએ છે, બને એટલું શોર્ટર ક્રિસ્પર સીધું તમે પૂછશો તો વધારે મજા પડશે. હું છોકરાઓને પણ એ જ કહીશ કે બને એટલા ક્રિસ્પ સ્મોલર શોર્ટર આન્સર તમારા તરફથી પણ. યસ, હલો. યા, હલો. ઇટ્સ અ ક્વેશ્ચન ટુ ઓલ ઓફ યુ. At a very early age, you have, let's say, achieved, probably, as Naishat bhai said, that you didn't even think about it. Right. You have achieved a lot of things. But, how much is it actually, like, I heard that you are into filmmaking. So, how much is it actually, how many people are planning that I am an author, and that's my profession. Yes. So, how many people are, એક તો કયા પાંચમા પાંચમા વર્ષે, છઠ્ઠા વર્ષે, બે વર્ષે, કયા ઉંમરે તમે નક્કી કર્યું કે આપણે લેખક જ બનવું છે? કારણ કે અહીંયા લોકો 22, 24, 32 નથી નક્કી કરી શકતા. મારે તોય પાછા જતા રહે. સો આઈ ટોક અબાઉટ માય સેલ્ફ. વેન આઈ વોઝ ઇન 5th ગ્રેડ આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ માય ફર્સ્ટ નોવેલ. ધેટ નોવેલ, યા, આઈ મને કે નિબંધ લખતો હતો. આઈ બિગેન વન, ધેટ્સ ધ કીવર્ડ. આઈ બિગેન નો. ઓકે. આઈ સ્ક્રેપ્ટેડ એટ 2 ચેપ્ટર્સ. A year later, I started another one. I started at 3 chapters. 6 months later, I started another one. That one I took considerably further. It ended at 9,000 words. So, what I'm trying to get at is that you don't have to always have it predetermined. You don't have to approach things with a mindset, "Acha, I'm going to do this only." If you just let things happen, then they happen. Like, the novel that I finally actually completed, this one, it's 1,35,000 words. I never imagined I'd write something that long in, like, you know, if even if I live to be 100. But what, how this, I shared my journey of how this happened. The idea for this began as a short story. Then that short story became a novella. That novella became a novel. And now that novel is planned on to become a trilogy. So the other three novels that I began with the mindset, okay, this is going to be a novel. I'm going to write it as a novel. Nothing came out of that. But the one that I approached, okay, this is just an idea, I like it, let's do something with it. That's the one that actually became a novel. So, it's better not to just keep anything, to decide anything from the get-go. Just ease into it and things will fall into place. Okay. What a clarity. Yes. લેખક બનવું છે મારે, પણ ફક્ત લેખક જ નથી બનવું. એટલે બીજું શું બનીશું? એટલે જે મારું મેઇન પ્રોફેશન એટલે ફિલ્મ લાઇનમાં જવાની ઈચ્છા છે, પણ લેખક તો બનવું જ છે. ઓકે, સરસ. સો બહુ ક્લેરિટી છે આ લોકોને કે લખાણ ઉપર કંઈક ને કંઈક કામ કરતા રહેવું છે. ઓકે, એની અધર ક્વેશ્ચન? ક્વિક ક્વેશ્ચન. સી, ઓલ ઓફ યુ હેવ વુડ હેવ ગોટ લોટ ઓફ ઇન્સ્પિરેશન ઓર સપોર્ટ. લિટલ લાઉડર, ક્લોઝર. ઓલ ઓફ યુ વુડ હેવ ગોટ quite a bit of support from the family with respect to encouragement, building confidence, all those things. Would you like to share that? Because there might be so many other parents who might have apprehensions. Okay, what is he doing? Wow. Right. Yeah, that's very good. So if you can share that, I think more than kids, it's who would, high, who it's would high like time to for answer? Parents to get inspired. Who would? One. I'd like to say, like my family, I think, is very open-minded in that sense. Coming from a family which encourages literature, for example, my Nana, my mom's father, he's an author himself.
and he writes in Gujarati, and he has multiple novels published that read all over the world. I found some of them in London's libraries, and he's always told me stories as a kid. And that is where I got encouraged into, you know, telling stories. So even when there have been times when, let's say, my parents might have questioned my writing, I've always found encouragement within my grandfather, my Nana. And I feel that over the years, when they saw talent in me, my family has decided to support me. Even though I might want to get into finance at this point after my school ends, I eventually want to become a travel blogger. I want to start my own travel magazine at one point in life, where I can combine traveling, writing, and earning money all in the same place. That's what she said. Tamara Nana nu naam? Jitendra Kansara. Jitendra Kansara. Okay. Ek to atlakdi jo jito life che, amar to kitla the point of life avi gaya se aloko na. Mane bahut sakhat ahiya ubha rahi niklu, em lage che kon shu kaam ahi ubho chu. Tatat. છેલ્લું ક્વેશ્ચન અને આપણે આ પૂરું કરવું પડશે. વી આર રિયલી રનિંગ આઉટ ઓફ ટાઈમ. વેરી ક્રિસ્પ ક્વેશ્ચન. યસ તુષાર, કોઈ તુષારને માઇક આપી શકે ફટાફટ? પહેલા બહુ જ તારી એફબી પોસ્ટ જેટલું જ શોર્ટ હતા. This is the like best session I have attended in last 3 days. So thank you તુષાર. And you guys achieved a lot. So મારે એ પૂછવું છે તમને લોકોને કે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ રાઇટરને છે ને રાઇટર્સ બ્લોક આવે. સો હેવ યુ ગાઈઝ હેવ એક્સપિરિયન્સ લાઈક યુ ગાઈઝ હેવ એક્સપિરિયન્સ ધીસ? અને જો હા તો હાઉ ડુ યુ કોપ અપ વિથ દેટ? ઓકે, હુ વિલ આન્સર ધેટ? આઈ લાઈક ટુ ટેક ધેટ. ઓકે, યા, ફાઇન, ગો અહેડ. ઓર કેન પ્રશ્ન આન્સર ધીસ વેરી શોર્ટ ઓર વેરી ક્રિસ્પ? હા બેટા, યા. I started writing this book 3 years ago, so it and then it stopped at a time, and then when I started it again, I thought that what is this, because I had outgrown it. So that was the block I had. I didn't want to finish it, but then everybody said that it is good. So the motivation people give you and the motivation you give yourself that you can do it, that is what helps you come out of it. Okay, so you can do it. Vishwesh, very crisp, very smaller, shorter comment. Yeah. So in my experience, writer's block happens when you start writing without planning about what you're going to write. So if you just start off with a vague idea in your head and then you try to take it forward, at one point in time you run out of ideas. And that's when you'll be faced with the dreaded writer's block. It's like a short 100-word, 500-word, you know, plan of what you're going to write. Then if you do that, then you will not face writer's block. Great tip. Do you want to say something? Very quick, huh? Yeah. I faced this when I was trying to write a book, and I wish I had these guys' inspiration. But that point, that idea, it within me when I went up and then it failed. So, like one of my favorite authors, I threw my first copy of a book literally out of a window, and right now I am working on something that can. I can inspire something from my grandfather, who was working very hard from a small point to a big point, from a small origin to a big slap in the world's face. You see the evolution of different species, and you see, I want to convey that message in my next book. I hope that idea stays, but moving forward, I want that idea to stay. So I am going to work on this book. Okay, so I think on that note, Priyanshi, do you want to sum up this session with an ending note? Can we have a mic, please? So to end, I believe that there are prodigies, not only in mathematics and music, but literature also. The kind of emotions, the kind of experiences that you feel from a young age to probably your late life, there cannot be these classifications that young adults can or cannot write. So huge round of applause for all of these brilliant literature prodigies. Thank you.
જોરદાર તાળીઓ આ છોકરાઓ માટે, આ બચ્ચાઓ માટે. આ બચ્ચાઓ બિલકુલ છે નહીં. મારી એક જ વિનંતી છે તમારામાં તમારું થોડું બાળપણ પણ જળવાય. બહુ જ સરસ સરસ લખો છો તમે બધા જ, બહુ જ સારા લેખકો બનશો. અને જીએલએફની 15મી 17મી એડિશનમાં આઈ એમ શ્યોર કે તમારું પણ એકાદ સેશન હશે. અને ત્યાં સુધીમાં તમે લોકો બહુ જ બધી પ્રગતિ કરી ચૂક્યા હશો. ખૂબ બધી શુભકામનાઓ. લખતા રહેજો. આઈ થિંક લખતા રહેવું જ લેખક બનાવે છે એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. ઓલ ધ વેરી લક ટુ યુ ગાઈઝ. થેન્ક યુ વેરી મચ. તમે લોકો અહીં આવ્યા, અમને બધાને ઘણી બધી તમારામાંથી પ્રેરણા મળી છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Can we give these young authors encouragement by a standing ovation, please? Yes. Thank you. So thank you very much, Priyanshi, for bringing them here. One, Vishwesh Desai, Rameshwar Bhatt, Om Patel, Vedika Parekh, Alap Tanna, Prasham Mehta. Thank you all very, very much. Thank you. All the luck to you guys. Okay. Hey.